આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે પાદરાના રણુ ગામે આવેલા તુલજા ભવાની માતાના મંદિરને સુશોભિત કરવામાં આવ્યું। પાદરાના રણુ ગામે આવેલા તુલજા માતાજીના મંદિરના સાનિધ્યમાં આજરોજ તારીખ 2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે, જેથી ચૈત્રી નવરાત્રીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થનાર છે, જે અંતર્ગત મંદિરને સુશોભિત કરી ચૈત્ર નવરાત્રીમાં આગોતરું આયોજન મંદિરના મહંત કવિંદર ગિરીજીએ કર્યું હોવાનું જણાવ્યું હતું। પાદરાના રણુ ગામે આવેલ સુપ્રસિદ્ધ તુલજા માતાજી મંદિરના સાનિધ્યમાં ચૈત્ર નવરાત્રી અંતર્ગત તારીખ 2/4/2022 એટલે કે આજરોજ શનિવાર ચૈત્ર સુદ એકમથી તારીખ 10/4/2022ને રવિવાર ચૈત્ર સુદ નોમ રામનવમી સુધી માતાના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થનાર છે, જેમાં તારીખ 2/4/2022ને ચૈત્ર સુદ એકમને શનિવારે ઘટ સ્થાપના આજે સવારે 8:30 કલાકે મહંત કાવિંદર ગિરીજી સહિત માના ભક્તોની હાજરીમાં થઈ હતી। દુર્ગાષ્ટમી તારીખ 9/4/2022ને શનિવારના રોજ ભક્તોના શ્રેયાર્થે હવન યોજાશે, જેમાં બ્રાહ્મણો દ્વારા હવન કરવામાં આવશે, જેમાં શ્રીફળ હોમવાનો સમય 4 કલાક દરમિયાન મહાઆરતી થશે, જેમાં સેંકડો માઈ ભક્તો હાજર રહી દર્શન કરી ભાવુક બનશે। આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 દિવસ સુધી રહેશે। છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે માના સાનિધ્યમાં થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્તો વિના થતા હતા, ત્યારે હવે કોરોના નિયંત્રણમાં આવી જતા માના સાનિધ્યમાં ચૈત્ર નવરાત્રીના 9 દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે મહંત કવિંદર ગિરીજી દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો, ત્યારે માના ભક્તો પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન માના દર્શનનો લાભ લેવા માટે ઉત્સુક બન્યા છે। જય માં આવતીકાલ તારીખ 2 એપ્રિલથી તારીખ 10 રામનવમી સુધી નવરાત્રી મહોત્સવ શ્રી તુલજા માતાજી સંસ્થાન રણુ ખાતે ઉજવાશે, જેના ભાગરૂપે આ કોરોના કાળ પછી આ પહેલી નવરાત્રી એવી હશે કે જેમાં માઈ ભક્તો પોતાની મરજીથી અને એક પોતાની પૂરેપૂરી ભાવના સાથે માની પાસે આવી અને દર્શન કરી શકશે। માના આ પર્વ પર મારી ખૂબ બધાને શુભેચ્છાઓ અને માતાજી એમના દરેક એમની મનોકામના પૂરી કરે એવી માતાજીને મારી પ્રાર્થના। આ ચૈત્ર નવરાત્રી દરમિયાન આ નવરાત્રીમાં આપણે ચૈત્ર સુદ 8મના દિવસે ભક્તોના શ્રેયાર્થે હવન થતો હોય છે અને 4 વાગે શ્રીફળ ઉમવાનો સમય હોય છે, અને સાથે સાથે રામનવમી રવિવારે ના દિવસે પણ માના વિવિધ કાર્યક્રમો અહીંયા હોતા હોય છે, જેમાં શ્રીયંત્રની પૂજા તે દિવસે ખાસ નિમિત્તે થતી હોય છે। એ આ ચૈત્ર નવરાત્રી દરમિયાન ઘણા ભક્તો પોતાની મનોકામનાના રીતે બાબરી છે કે પોતાની બાધાઓ પૂરી કરવા માટે મંદિરે આવતા હોય છે અને મા એમની દરેકની ઈચ્છાઓ પૂરી કરે છે, એ અમને ખાસ આ દરમિયાન અમને જોવા મળતું હોય છે। અને ખૂબ આ વખતે મારી સર્વે ભક્તોને મારી એવી વિનંતી કે કોરોના કાળ તો આપણે પસાર કરી ચૂક્યા છે, પણ છતાંય આપણે આપણી જે સાવચેતી જે રાખવાની છે તે એની સાથે જ આપણે દર્શન કરીએ, જેથી આપણે આપણી તબિયત તંદુરસ્ત રાખી શકીએ અને આપણી સાથે આવનાર તમામ ભક્તોની પણ આપણે કાળજી લઈ શકીએ। જય માં